જિલ્લા કલેક્ટર ડીએસ આના માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા કોવિડ 19ની મહામારીને અનુલક્ષીને કોરોનાના સંક્રમણ અટકાવવા અનેક વિધિ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે, જેના થકી સંક્રમિત થયેલા દર્દીઓ સ્વસ્થ થતા ઘરે પરત ફરી રહ્યા છે. રાજપીપળાના શંકરભાઈ ત્રિભુવનભાઈ ચૌહાણ કોરોનાને માત આપી છે. મને પહેલા શરીરમાં કરતર તાવ જેવું લાગતું હતું અને તે દરમિયાન અમે અમારા ફેમિલી ડૉક્ટર સાહેબને મળ્યા હતા. તેમણે સૂચના આપી કે તમારે ઓક્સિજનમાં તકલીફ છે એટલે તમારે કોવિડ હોસ્પિટલમાં જઈને ટેસ્ટ કરાવવો જોઈએ. એમના કહેવાથી કોવિડ હોસ્પિટલમાં અમને ત્યાં અમારો ટેસ્ટ માટેની અમને જે કંઈ પ્રક્રિયા હતી એ કરી અને અમને ત્યાંથી એવું કહેવામાં આવ્યું કે તમને જ્યારે જરૂર પડશે તો અમે બોલાવીશું એટલે તમારે હાજર થઈ જવું પડશે. એટલે અમે પછી ઘેર આવી ગયા હતા. ઘેર આવ્યા પછી અમને જાણ કરવામાં આવી હતી ફોન દ્વારા કે પોઝિટિવ છે તમારે, એટલે તમારે ફરજિયાત કોવિડમાં દાખલ થવું પડશે. અમને જનરલ વોર્ડમાં દાખલ કરી દીધા હતા. ત્યાર પછી અમારે ત્યાં ટ્રીટમેન્ટ ચાલુ કરવામાં આવી. ટ્રીટમેન્ટની અંદર અમને ઇન્જેક્શન્સ, બોટલ, જરૂરી દવાઓ આપતા હતા અને ત્યાંથી એ લોકો અમને સારી રીતના જે તે કંઈક જરૂરિયાત હોય એ પ્રમાણે નિકાલ કરતા. આ બધી એક વસ્તુ ત્યાં નક્કી છે કે જો મને જે કંઈ પ્રોબ્લેમ થયો અને મારા ડૉક્ટરે કીધું એ પ્રમાણે મેં બીજા વ્યક્તિઓને પણ એ જ કહેવા માગું છું. લોકોને હું અપીલ કરું છું કે તમે પોતે પણ જરૂર જણાય તો તાત્કાલિક હોસ્પિટલ પહોંચો અને ત્યાં કોવિડનો ટેસ્ટ, કોવિડ હોસ્પિટલમાં ટેસ્ટ કરાવો. ટેસ્ટ કરાવ્યા પછી ડૉક્ટર સાહેબે જે સૂચના આપેલું કડક અને ચુસ્ત કડક પાલન કરો. જો એમ કરવાથી આપણને તથા આપણા કુટુંબીજનો અથવા આપણી આજુબાજુ રહેતા લોકોને સારું સ્વસ્થ મળશે અને આપણે પોતે નિરોગી રહીશું અને જે કંઈ સરકારે અભિયાન ચલાવી રહી છે એમાં આપણે સફળ થઈશું.